જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું કવરેજ કરી રહેલ પત્રકારો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જના પડઘો સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે પત્રકારો પર થયેલા હુમલાઓ પર તેમની સુરક્ષા અંગે અમદાવાદના તમામ પત્રકારો દ્વારા કલેક્ટર કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. એક પત્રકાર જેને કોઈ લાગણીના સંબંધ નથી, છતાં એક ફોન આવતા સમાજના કાર્ય સાથે તુરંત દોડી જાય છે અને પોતાના કાર્ય દ્વારા સમાજની સમસ્યાઓ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડી પોતાની ફરજ અદા કરતા હોય છે. પરંતુ જ્યારે તંત્રની નકારાત્મકતા કોઈ બાબત તેમની નજરે આવી અને પોલ ખોલે તો આ બાબતો કેટલાક અધિકારીઓને આંખને કાણાની જેમ ખૂંચતી હોય છે. ગઈકાલે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું કવરેજ કરી રહેલ પત્રકારો પર પોલીસે જાણે કે ગુનેગાર હોય તેમ લાકડીઓ વરસાવી હતી, જેના વિરોધમાં અમદાવાદના સમસ્ત પત્રકારો દ્વારા અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે તેમજ શહેર પોલીસ કમિશનર એ કે સિંહને આવેદનપત્ર આપીને આ બનેલ ઘટના અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આ હુમલા અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ અમદાવાદ ખાતે પણ પત્રકારો પર થતા હુમલા બાબતે સતર્કતા રાખવામાં આવે અને ઘટના અમદાવાદમાં ન બને તે માટે તેઓ અનુરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં થયેલ આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને તમામ શહેરોમાંથી પત્રકારો દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, ત્યારે બંને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટનાને ખૂબ જ શરમસાર ગણાવી હતી અને અમદાવાદ શહેરમાં આવી કોઈ દુર્ઘટના સર્જાશે નહીં તેની ખાતરી આપતા હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. પત્રકારો પોતાના હંમેશા મોતના મોઢામાં રહીને કામ કરે છે અને વાત રહી કવરેજની, તો તેમને ખ્યાલ નહીં હોય કે ખેડૂતોના આંદોલનનો પાટીદાર આંદોલનમાં આ જ પત્રકારોએ તમારી સાથે લાઠીઓ ખાધી છે. ખભા પાછળ 20 કિલોની લાઈવ કીટ લઈને આ જ પત્રકારો પોતાની ફરજ નિભાવતા હોય છે અને સાચી હકીકત પ્રજા સુધી પહોંચાડતા હોય છે. સમયે પોતાની પોલ બહાર આવી જાય નહીં તે હેતુથી પત્રકારોને પોતાનું કામ કરતા રોકવામાં આવતા હોય છે. એમાં પણ પોલીસ દ્વારા જે રીતે લાઠીઓનો વરસાદ કરવામાં આવ્યો છે તે એક ખરેખર નિંદનીય ઘટના છે. દેશની ચોથી જાગીર જ દેશમાં સુરક્ષિત ના હોય તો જનતાની વાત જ કરવી રહી. આશા રાખીએ કે પત્રકારો પર થતા હુમલાઓ સામે પત્રકારોને સુરક્ષા આપવામાં આવે અને આ ઘટના બાબતે યોગ્ય કાયદો બનાવીને બીજી વાર આવી કોઈ દુર્ઘટના સર્જાય નહીં તેની તકેદારી રાખવામાં આવે. ગુજરાતના સમગ્ર પત્રકારો આ નિંદનીય ઘટનાને વખોડે છે અને આ બાબતે તાત્કાલિક યોગ્ય તપાસ કરી દોષિતોને દંડિત કરવામાં આવે તેવી સમગ્ર મીડિયા જગતની માંગ છે. સરકાર આ બાબતમાં ઇન્સ્ટ્રિક્ટ છે અને આવી કોઈ ઘટના કોઈ જિલ્લામાં ના બને એના માટે ખરેખર એક પગલાં લેવાની જરૂરિયાત છે. પર અમદાવાદ જિલ્લામાં આ જૂનાગઢની ઘટના છે, એ જૂનાગઢના તંત્રને એના દ્વારા એની કાર્યવાહી કરવામાં આવશે. પર અમદાવાદ અને અમારા જિલ્લામાં એવી કોઈ ઘટના ના બને એના માટે અમે તકેદારીના ભાગરૂપે પોલીસ સાથે બી મીટિંગ કરીએ છીએ અને જ્યારે જરૂરત પડતી હોય એ લોકોને પત્રકારને એની કવરેજ માટે સ્પેશિયલ પ્લેસ જગ્યા અને એના સાથે સંકલનમાં રહેવા માટે માહિતી ખાતા એને સાથે નિયમબદ્ધ કરવામાં આવે છે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને એના માટે પોલીસ અને પ્રશાસન સાથે રહેશે. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZS TV અમદાવાદ.